નમસ્તે ખેડૂત મિત્રો, ટેકનિકલ ખેડૂત ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે. તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું ખેડૂતો માટે સૌથી મોટી કલ્યાણકારી યોજના. રૂપિયા 50,000 રૂપિયાની સહાય તમને ડાયરેક્ટ ખાતાની અંદર મળશે. તો કયા ખેડૂતોને મળશે, આની અંદર કઈ યોજના છે, કયા દસ્તાવેજો જોશે, અને તમે જે ફોર્મ ભરવાનું છે એ તમે ક્યાં ભરી શકશો, તો આ સંપૂર્ણ બાબતે ચર્ચા કરીશું. અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો બાજુમાં જે બેલ આઇકોન છે એ પણ પ્રેસ કરો, અને જે લાલ કલરનું જે બટન છે એટલે કે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો ચાલો મિત્રો, આજનો વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, વિડીયોની અંદર સૌથી પહેલાં તો વાત કરીશું ખેડૂતો માટે છે આ સરકારી યોજના ખેડૂતોમાં વધુ ફાયદાકારક છે અને તેમને 50% સબસિડી મળે છે. તો દેશમાં કેન્દ્ર અને રાજ્ય સરકારો ખેડૂતો સારી સુવિધા આપવા માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે. તો આ યોજનાઓની એક ખેત તળાવ એટલે કે નાનું તળાવ તમારે બનાવવાનું હોય છે તમારા ખેતરની અંદર. તો મિત્રો, આની અંદર ખેતી તળાવ યોજના દ્વારા ખેડૂતોને સિંચાઈની સમસ્યા હલ કરવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેથી આપણે વાત કરીએ ખેતી માટે સૌથી વધુ વસ્તુ પાણી છે, જેના માટે મોટાભાગના ખેડૂતો વીજળી આધારિત ટ્યુબલેસ અને અન્ય માધ્યમો પર નિર્ભર છે. તો પરંતુ આ માટે ભૂગર્ભ જળની જરૂર પડે છે, એટલે કે પાણીની સૌથી વધુ ખેડૂતો માટે જરૂરિયાત હોય છે. તો તેથી સરકાર એટલે કે કેન્દ્ર સરકાર દ્વારા એ પણ આ યોજના શરૂ કરવામાં આવી છે કે નાનું તળાવ તમારા જે ખેતરની અંદર તમે બનાવી શકો છો. તો મિત્રો, આની અંદર આ યોજના હેઠળ સરકાર ખેડૂતોને ખેતરોના નાના ભાગ પર તળાવ બનાવે છે, તેની વરસાદી પાણીઓ સંગ્રહ કરીને પ્રયાસ કરવામાં આવે છે, જેથી ખેડૂતોને સિંચાઈની સમસ્યા ઘટાડી શકાય અથવા દૂર કરી થઈ શકે, જેમાં ખેડૂતોને અનુદાન આપવામાં આવે છે, જેનાથી ખેડૂતો મત્સ્ય ઉછેર કરીને વધુ આવક મેળવી શકે છે. આના કારણે નળિયા જે નાફામાં રોકાયેલા ખેડૂતોને ખર્ચ પણ ઘટાડો થતો હોય છે. તો મિત્રો, આટલી ગ્રાન્ટ મળે છે, એટલે કે 50% તમને સબસિડી મળે છે. તો આ યોજનામાં 50% ગ્રાન્ટ સરકાર દ્વારા આપવામાં આવે છે, એટલે કે એક નાનું તળાવ બનાવવા માટે લગભગ 1,00,000 રૂપિયાનો ખર્ચ થાય છે, જેથી 50,000 રૂપિયા સરકાર આપશે. બીજી તરફ મોટું તળાવ બનાવવા માટે 2-2.5 લાખનો ખર્ચો થાય છે, જેમાં 1/2 કિંમત જે સરકાર દ્વારા ગ્રાન્ટની અંદર આપવામાં આવે છે. તો અત્યાર સુધીમાં દરેક રાજ્ય અનુદાન દ્વારા 2,000થી વધુ તળાવો બનાવવામાં આવી રહ્યા છે. તો આ યોજનામાં સરકારે તળાવનું કદ પણ નક્કી કર્યું છે. જો તમે નાનું તળાવ બનાવો છો માગો છો તો એની કદ 20x20x3 મીટરની હોવી જોઈએ. તો મોટા તળાવ માટે 35x30x3 મીટરની હોવી જોઈએ. તો મિત્રો, આ પ્રકારે તમે નાનું તળાવ બનાવશો તો તમને જે 20x20x3 છે અને મોટા તળાવની અંદર 35x30x3 આપેલું છે, એટલે કે તમને નાના તળાવમાં 50,000 રૂપિયાને મોટા તળાવની અંદર 1,25,000 સુધીની સહાય આપવામાં આવે છે. તો મિત્રો, આની અંદર જે તળાવડી યોજના હોય છે તો આના ફોર્મ તમે આ ખેડૂતો પોર્ટલ ઉપર તમારે ભરવાના રહેશે. તો મિત્રો, આની અંદર જળ સંરક્ષણ પ્રોત્સાહન આપવા માટે આ યોજના છે. તો ખેડૂતોને સિંચાઈની સમસ્યા અંત આવશે, મત્સ્ય ઉછેરને પ્રોત્સાહન મળશે, અને આમાં ઓનલાઈન અરજી કરી શકાય, જેથી ખેડૂતોને યોજનાનો લાભ લેવા માટે સરકારી કચેરીમાં ધક્કા ખાવા પડશે નહીં. તો આની અંદર કયા ખેડૂતો પાત્રતા ધરાવે છે, તો આ યોજના લાભ લેવા માટે તમારી જે ઉત્તર પ્રદેશના કાયમી નિવાસી હોવી જોઈએ, એટલે કે કેન્દ્ર સરકાર અંતર્ગત જે આપણે ગુજરાતના છે તો ગુજરાતના કાયમી રહેવાસી હોવા જોઈએ. તેનો અર્થ કોઈ તળાવ યોજનાનો લાભ લઈ રહ્યા નથી. તો અરજીનો અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, લઘુમતી અને નાના સીમાંત શ્રેણીના ખેડૂતો આવે છે, એમને લાભ મળશે. મિત્રો, અરજદાર માટે નોંધાયેલા કુટુંબ ખેડૂતનો હોવા જરૂરી હોય છે, એટલે કે તમે ખાતેદાર હોવા જરૂરી હોય છે. તો મિત્રો, આની અંદર કયા કયા પુરાવા આપવાના છે, મિત્રો જાતિનું પ્રમાણપત્ર, આધાર કાર્ડ, કાયમી રહેઠાણનું પ્રમાણપત્ર, બેંક ખાતાની વિગતો, મોબાઈલ નંબર, ફોર્મ જે તમારે ભરવાનું હોય છે એ અંતર્ગત પ્રિન્ટ કાઢવાની રહેશે. સાથે મિત્રો, આની અંદર તમારે જે ખાતેદાર 7/12નો જે ઉતારો છે, 8/18નો ઉતારો છે તમારે આપવાનો રહેશે, જ્યારે પણ તમે ઓનલાઈન અરજી કરશો ત્યારે. મિત્રો, આના ફોર્મ તમે આઈ ખેડૂત પર ભરી શકો છો. મિત્રો, અત્યારે યોજના શરૂ નથી થઈ. તો મિત્રો,
9 ડિસેમ્બર પછી આ યોજનાની શરૂઆત થઈ શકે છે. તો મિત્રો, આથી સંપૂર્ણ માહિતી જે ખેડૂતોને નાના મોટા તળાવ બનાવવા માટે 50,000થી લઈને 1,25,000 સુધીની સહાય આપવામાં આવશે. જ્યારે પણ આના ફોર્મ શરૂ થશે તો તમને જણાવી દઈશું વિડીયોના માધ્યમથી. અને મિત્રો, આજના વિડીયોમાં મિત્રો આટલું જ. આ વિડીયો ગમે તો તમારા મિત્રો સાથે શેર કરો, લાઇક કરો અને બાજુમાં જે બેલ આઇકોન છે એ પણ પ્રેસ કરશો, જેથી આવનારી તમામ માહિતી જે છે અમારી એ તમને સૌથી પહેલાં મળી રહે. તો જય હિન્દ ખેડૂત મિત્રો, વંદે માતરમ, જય ગરવી ગુજરાત.